અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે બે દિવસીય કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ કોન્કલેવનું ઉદઘાટન પીએમ મોદીના હસ્તે વર્ચ્યુઅલી કરવામાં આવશે. તો અમદાવાદના સાયન્સ સિટી ખાતે બે દિવસીય કોન્કલેવ યોજાશે. તો સેન્ટર સ્ટેટ સાયન્સ ટેકનોલોજી મિનિસ્ટર્સ આ કોન્કલેવ યોજાવા જઈ રહ્યો છે. તો આજે પીએમ નરેન્દ્ર મોદી કોન્કલેવનું વર્ચ્યુઅલી રીતે ઉદઘાટન કરશે. તો મિનિસ્ટર્સ કોન્કલેવનું પીએમ મોદીના હસ્તે આજે વર્ચ્યુઅલી રીતે ઉદઘાટન કરવામાં આવશે. તો કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ આ કોન્કલેવમાં ઉપસ્થિત રહેશે. તો 28 રાજ્યોના વિજ્ઞાન અને ટેકનોલોજીના મંત્રીઓ પણ આ કોન્કલેવમાં જોડાવાના છે. લીડરશીપ સત્ર અને લો પ્લેનરી સત્રો પણ યોજાશે. તો અમિત શાહ કોન્કલેવના સમાપનમાં હાજરી આપશે. તો બે દિવસીય કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું છે. તો મિનિસ્ટર કોન્કલેવનું પીએમ મોદીના હસ્તે આજે વર્ચ્યુઅલી રીતે ઉદઘાટન કરવામાં આવશે, જેમાં કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ પણ ઉપસ્થિત રહેશે. તો અમદાવાદના સાયન્સ સિટી ખાતે બે દિવસીય કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ કોન્કલેવમાં પીએમ મોદીના હસ્તે વર્ચ્યુઅલી રીતે ઉદઘાટન કરવામાં આવશે. સેન્ટર સ્ટેટ સાયન્સ ટેકનોલોજી મિનિસ્ટર્સનું આ કોન્કલેવ યોજાવાનું છે, જેમાં અનેક નેતાઓ પણ હાજર રહેશે. તો મિનિસ્ટર્સ કોન્કલેવનું પીએમ મોદીના હસ્તે વર્ચ્યુઅલી રીતે ઉદઘાટન કરવામાં આવશે. તો આ કોન્કલેવમાં કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ પણ ઉપસ્થિત રહેશે. તો 28 રાજ્યોના વિજ્ઞાન અને ટેકનોલોજીના મંત્રીઓ પણ આ કોન્કલેવમાં જોડાશે. આ સાથે જ લીડરશીપ સત્ર અને નવ પ્લેનરી સત્રો પણ યોજાવાના છે. તો અમિત શાહ કોન્કલેવના સમાપનમાં હાજરી આપશે. તો પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે કોન્કલેવનું વર્ચ્યુઅલી રીતે ઉદઘાટન કરવામાં આવશે. ત્યારબાદ પીએમ નરેન્દ્ર મોદી સંબોધન કરશે. તો કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ પણ આ કોન્કલેવમાં ઉપસ્થિત રહેશે. તો અમદાવાદના સાયન્સ સિટી ખાતે બે દિવસીય કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું છે. તો બે દિવસીય મિનિસ્ટર્સ કોન્કલેવ યોજાશે. સેન્ટર સ્ટેટ સાયન્સ ટેકનોલોજી મિનિસ્ટર્સ કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું છે.